હેલો હિવંશ સ્વાગત છે તમારું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબની યુટ્યુબ ચેનલમાં દોસ્તો વિડીયો શરૂ કરીએ એના પહેલાં જે નવા મિત્રો છે તેમની માટે ચેનલની જે ઓવર છે હું આપી દઉં તો આપણી ચેનલ પર દરરોજ આવનારી નવી નવી સરકારી પ્રાઇવેટ નોકરીઓ તેમજ સરકારી યોજનાઓને લગતી માહિતી આપવામાં આવે છે તો જો તમને કોઈ પણ માહિતી જોઈતી હોય તો એની માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે સાથે સાથે આપણી ટેલિગ્રામ ચેનલ પણ ચાલે છે તેમાં પણ સત્તર હજાર કરતાં પણ વધારે ઉમેદવારો જોડાયેલા છે તેની લિંક પણ તમને વિડીયોની નીચે મળશે જો તમને નવી નવી સરકારી પ્રાઇવેટ નોકરીઓની માહિતી જોઈતી હોય તો તો પણ તમે ત્યાં જોઈન થઈ શકો છો દરેક મિત્રોને વિનંતી છે કે આવનારી કોઈ પણ અપડેટ માટે આપણી ચેનલ પર વિશ્વાસ કરીને તમે સબ્સ્ક્રાઇબ કરી શકો છો પ્લસ પોઈન્ટ એ છે દોસ્તો આપણી ચેનલનો કે દરરોજ સવારે સાત વાગ્યાથી લઈને રાત્રે અગિયાર વાગ્યા સુધી દર એક કલાકે કંઈક ના કંઈક નવી નવી અપડેટ આવતી હોય છે દરેક કલાકે તમને સરકારી નોકરીઓ પ્રાઇવેટ નોકરીઓ અને યોજનાઓને લગતી વિડીયો મૂકવામાં આવે છે જેથી કરીને તમને મહત્તમ લાભ મળી શકે તો દોસ્તો આશા રાખું છું કે તમે બધા જ મિત્રો મજામાં હશો અને જે નવી નવી અપડેટ આવે છે તેના વિડીયો સમયસર જોતા હશો દોસ્તો બે દિવસ પહેલાં જ પીએસઆઈની જે ભરતી હતી પોલીસ સબ ની તો તેની ઓફિશિયલ વેબસાઇટ છે તે હાલમાં એક્ટિવ છે તેના પર જાહેરાત કરવામાં આવી છે કે નવેમ્બર બે હજાર એકવીસની અંદર જે દોડ છે તેની પરીક્ષા લેવામાં આવશે આ તારીખ અંદાજીત છે તો આશા રાખીએ છીએ કે નવેમ્બરમાં આ જે દોડ છે ફિઝિકલ ટેસ્ટ છે તે લેવાય આ ઉપરાંત દોસ્તો ફિઝિકલ ટેસ્ટ છે તેમાં કયા કયા નિયમો હોય છે આ ઉપરાંત મેન્સ અને પ્રિલિમ્સની એક્ઝામ છે એમાં શું હોય છે અને કેટલી કેટલી જગ્યાઓ છે બધી જ માહિતી ઓલરેડી આપણી ચેનલ પર મુકાઈ ગઈ છે ત્રણ વિડીયો પણ મેં બનાવેલા છે જરૂરથી જોઈ લેવા વિનંતી આજની વિડીયોની અંદર દોસ્તો વાત કરીશું કે તેરસો બ્યાસી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈની જગ્યાઓ છે તેની સામે ચાર લાખ ઉમેદવારો હશે જ્યારે અરજી કરવા વધુને તક મળશે એવું કેમ કેમ કે કોરોનામાં ઘણા ઉમેદવારો છે તે તક ચૂકી ગયા હતા તો ફરીથી એ ઉમેદવારો ફોર્મ ભરી શકશે ફરીથી ક્યારે ફોર્મ ભરાવાના શરૂ થઈ જશે એ હું ટૂંક સમયમાં તમને જણાવી દઈશ વધુ ડિટેલમાં વાત કરીએ દોસ્તો આજની જાહેરાતમાં શું લખ્યું છે તો ગુજરાત પોલીસ દળ વર્ગ ત્રણમાં સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈની તેરસો બ્યાસી જગ્યાઓ સામે ચાર લાખ યુવાનોએ ફોર્મ ભર્યા હતા માર્ચ મહિનાની આ ભરતીમાં કોરોનાના કારણે જે યુવાનો અરજી ન કરી શક્યા હતા તેમને ઉમેદવારી કરવાની વધુ એક તપ આપવામાં આવશે પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ સાથે જ પંદર માર્ચ બે હજાર એકવીસથી ઉપરોક્ત ભરતી માટે નવેમ્બર મહિનામાં ફિઝિકલ ટેસ્ટના આયોજનની જાહેરાત પણ કરી દેવામાં આવી છે જ્યારે પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ વિકાસ શાહે જણાવ્યું છે કે પંદરમી માર્ચ બે હજાર એકવીસની પીઆઈસઆઈ ભરતીની જાહેરાત અપાઈ હતી પરંતુ કોવિડ નાઇન્ટીનના નિરપેક્ષમાં તે મોકૂફ રખાઈ હતી જે હવે ટૂંક સમયમાં એટલે કે ચાલુ થશે શારીરિક કસોટી નવેમ્બર બે હજાર એકવીસમાં લેવાની શક્યતા છે આથી ઉમેદવારોએ તૈયારી રાખવી વધુમાં કોવિડ નાઇન્ટીનને કારણે જે યુવાનો અરજી ફોર્મ નથી ભરી શક્યા તેમણે ઓનલાઈન અરજી કરવાની તક પણ મળશે જેની વિગતવાર સૂચનાઓ હવે પછી ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવશે એટલે કે આપણી ચેનલ પર પણ તમને આ બધી જ માહિતી મળી જશે તો ચાર સમર્ગની PSI ભરતીમાં પોલીસ બોર્ડે સરકાર કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ તરફથી વખતો વખત જે ચુકાદો નિર્ણય આવી તે તમામ ઉમેદવારોને રહેશે એ સ્પષ્ટપણે જાહેરાત કરવામાં આવી છે હવે આ ભરતી વિધાનસભા બે પહેલા પૂર્ણ થશે કે પછી વિવાદોમાં સપડાશે તેને નોકરી એ આશંકા પણ ઉદભવી છે તો નવેમ્બરમાં ફિઝિકલ ટેસ્ટ લેવા ભરતી બોર્ડની જાહેરાત પણ કરવામાં આવી છે આશા રાખીએ છીએ કે કોઈ પણ અટકાયત વગર નવેમ્બરમાં ફિઝિકલ ટેસ્ટ લેવાઈ જાય ઘણી બધી ભરતીઓ છે એ ઘણા લાંબા સમયથી અટકી ગઈ છે જ્યારે પણ આ ભરતીને લગતા ફોર્મ ભરાવાના ફરીથી શરૂ થશે આપણી ચેનલ પર તેને લગતી માહિતી પણ ઉપલબ્ધ કરવામાં આવશે આશા રાખું છું કે દોસ્તો આ જે માહિતી છે એ તમને ગમી હશે ફરીથી મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ